નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝ 24/7 માં આપનું ફરીથી સ્વાગત છે। ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને પગલે દરેક રાજકીય પાર્ટીઓ જાતિગત સમીકરણ બેસાડવા મથી રહી છે। ભાજપમાં પણ નેતાઓની નારાજગીનો સૂર ઉઠી રહ્યો છે, ત્યારે વિસનગર ભાજપમાં ભંગાણના સમાચાર સામે આવી રહ્યા છે। હકીકતમાં વિસનગર શહેર ભાજપ ઉપપ્રમુખ અજમલજી ખેચાજી ઠાકોરે પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। અજમલ ઠાકોરે ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે। પોતાના રાજીનામા આપવા પાછળનું કારણ જણાવતા ઠાકોર નેતાએ લખ્યું છે કે હું છેલ્લા ઘણા સમયથી ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સમાજને 15% અલગ અનામત આપી, તેમજ ઠાકોર વિકાસ નિગમમાં 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવા બાબતે, ઉપરાંત ઠાકોર સમાજની વિધવા બહેનોને માસિક 5000 રૂપિયાનું પેન્શન આપવા અંગે સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। વધુમાં તેમણે જણાવ્યું કે અમારા સમાજની માંગણીને લઈને અનેક વખત આવેદનપત્રો પણ લખવામાં આવ્યા હોવા છતાં સરકાર તરફથી કોઈ સંતોષજનક જવાબ મળ્યો નથી। જો પાર્ટીમાં રહેવા છતાં મારા સમાજનું કોઈ કામ ના થતું હોય તો મારે પાર્ટીમાં રહેવાનો કોઈ અધિકાર નથી। આ સાથે જ અજમલજી ઠાકોરે ભાજપમાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે। ધન્યવાદ, જય શ્રી